સતત વધી રહેલા કોરોનાના કેસને કારણે અમદાવાદના કોટ વિસ્તારમાં એએમસીએ માસ સર્વેની કામગીરી હાથ ધરી છે. અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસ અને તેમાં પણ જે કોટ વિસ્તાર છે તેનામાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ બાદ સમગ્ર કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ જ બફર ઝોનની જાહેરાત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ કોટ વિસ્તાર અંતર્ગત આવતા જેટલા પણ 6 વોર્ડ છે તેનામાં માસ સર્વે અને સેમ્પલ ટેકિંગ જે પ્રક્રિયા છે તેની શરૂઆત કરી છે. જોઈ શકો છો આ ખૂબ જ મોટી સંખ્યામાં અંદાજે 2000 કરતાં વધુ કર્મચારીઓ છે, 1000 કરતાં વધુ ટીમ છે, 30 જેટલી જે ટેસ્ટિંગ ટીમ છે તે પણ અહીંયા ડિપ્લોય કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ ઝોન છે તે તમામ સ્ટાફ ફક્ત 6 વોર્ડમાં ઉતારી દેવામાં આવ્યો છે. એટલે કુલ જે ખુદ મુખ્ય આરોગ્ય અધિકારી છે તે પણ અહીંયા પહોંચ્યા છે. તમામ વિસ્તારોનું નિરીક્ષણ થઈ રહ્યું છે. જો કે હજુ પણ કોટ વિસ્તારમાં સ્થાનિકો તંત્રની માસ સર્વેની કામગીરીને સહયોગ નથી આપી રહ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરિયાપુર વિસ્તારમાં જે માસ સર્વેની કામગીરી કરવામાં આવી છે તે અંતર્ગત આપ જોઈ શકો છો ખુદ આરોગ્ય અધિકારી અહીંયા આવ્યા છે, પરંતુ જે વિસ્તાર છે તેનામાં સ્થાનિકોનો સહયોગ હજી પણ નથી મળી રહ્યો. ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. આપ જોઈ શકો છો હાલમાં આરોગ્ય અધિકારી પોતાના સ્ટાફ સાથે અંદરની તરફ ગયા છે, પરંતુ કેટલાક સ્થાનિકો છે જે હજી પણ તંત્રની વિનંતીને માન નથી આપી રહ્યા. આપ જોઈ શકો છો ખુદ આરોગ્ય અધિકારી સમજાવી રહ્યા છે, તેમને તેમનો વિશ્વાસ કેળવી રહ્યા છે. અમદાવાદના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કર્યા બાદ એએમસી નું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈને લોકોના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. કોટ વિસ્તારમાં જે મેગા સર્વેની કામગીરી શરૂ થઈ છે ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી આપણી સાથે હાજર છે. સાહેબ, જે પ્રમાણેની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે હાલમાં, આજે આપણે શું તૈયારી સાથે કામગીરી શરૂ કરી છે? હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોટ વિસ્તાર છે, તમામે તમામ જે કોટ વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટર છે આ તમામ જગ્યાએ અન્ય ઝોનનો સ્ટાફ તૈનાત કરવામાં આવેલો છે. કરીબ કરીબ 2000 જેટલા અમારા વર્કર્સ છે, પેરામેડિકલ વર્કર્સ છે, કે આ તમામ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ છે તેને રેસ્પિરેટરી કોઈ પણ ઇન્ફેક્શન છે, જેમ કે શરદી છે, ખાંસી છે, તાવ છે, કોઈ વ્યક્તિ બહારથી આવેલું છે તો આવા કોઈ પણ સિમ્પટમ્સ જણાય તો એની ઇન્કવાયરી કરવામાં આવે છે અને જરૂર જણાય તો એનો સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. સર, કામગીરી શરૂ કરી એ દરમિયાન હજી પણ સ્થાનિકોનો સહયોગ કેટલાક ધાર્મિક કારણોસર નથી મળી રહ્યો, આવા સમયે આપણી કેવા પ્રકારની કામગીરી રહે છે લોકોનો વિશ્વાસ જીતવા માટે? હાલમાં અત્યારે ઘરે ઘરે જઈને દરેક ઘરે અમે તપાસ કરી રહ્યા છીએ. કદાચ કોઈક નાગરિકને કોઈ કમ્પ્લેન હોય, કદાચ કોઈક ધાર્મિક રોઝા હોય કે એ કોઈક વસ્તુ હોય એને અમે માન્ય ગણીએ છીએ અને જે એની રેસ્પિરેટરી ટ્રેક્ટના ઇન્ફેક્શન છે, શરદી છે, ખાંસી છે, તે વગેરે ઇન્ફોર્મેશન અમે કલેક્ટ કરીએ છીએ અને જરૂર જણાય તો એના સેમ્પલ લઈએ છીએ.